રહ્યા ધાર ઉપર આવેલ રાધેશ્યામ ગૌશાળામાં આગામી 14/4 ના રોજ સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. તેમજ આ ગૌશાળામાં બીમાર ગાયો તેમજ લૂલી લંગડી ગાયોને સારવાર આપી ઘાસચારો આપવામાં આવે છે. કોઈ દાતાઓ જો ગાયોના ઘાસચારા માટે દાન કરવા ઈચ્છતા હોય તો રાધેશ્યામ ગૌશાળાનો સંપર્ક કરી શકે છે. તેમજ ગૌશાળા દ્વારા કથાનું પણ સુંદર આયોજન થવાનું હોય જે તારીખ 6/4 થી 14/4 સુધી રહેશે. આ કથાનો તેમજ શોભાયાત્રાનો લાભ લેવા ભાવિકોને રાધેશ્યામ ગૌશાળા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ અહીં રોજ સાંજે બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. વધુ વિગતો રાધેશ્યામ બાપુએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને એક મુલાકાત આપી જણાવી હતી. અહેવાલ વિજય મકવાણા. કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે અમારે ભાગવત સપ્તાહનું આયોજન છે ટર્નિંગ હોસ્પિટલની બાજુમાં, તો ચૈત્ર મહિનાની 8 તારીખે કથા ચાલુ થશે. તો એના વક્તા શ્રી કાલીબાપુ બાવળજી છે અને આ કથા અમારી રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરેલું છે મોટું બોરી સંખ્યામાં, અને સાધુ સમાજ તથા સર્વે જ્ઞાતિ સમાજ અને રાજકોટના એકોએક નાગરિકને જાહેર આમંત્ર અમારે આ રામનવમીનું આપવામાં આવ્યું છે. રામનવમી કે આપણે રામ ભગવાન એટલે તો આ રામ ભગવાન છે તો સર્વે જ્ઞાતિના છે, હિન્દુ હોય કે મુસલમાન હોય, કોઈ પણ રામ ને રહીમ એક કહી અને આપણે શોભાયાત્રા કાઢવાની છે. તારીખ 14 અને રામનવમીને દિવસે સવારે 8 વાગે શોભાયાત્રા ચાલુ થઈ જશે. તો બોરી સંખ્યામાં સાધુ સમાજ તથા ધૂળમંડળવાળા કે કોઈ સંસ્થાવાળા, કોઈ ગૌશાળાવાળા, અને ગૌશાળાવાળાને તો ખાસ નોંધણી લેવાની છે. તારીખ 14 ભૂલાય નહીં. 14 તારીખ ખાસ રામનવમીને દિવસે ગૌશાળાવાળાને સૌના બેનર મારી બોલેરા હોય, છોટા હાથી હોય, રિક્ષાયું હોય, એ શણગારી અને રામાપી ચોકડીએ 8 વાગે સવારે 8 વાગે પહોંચી જવાનું છે બધાને. અને બોરી સંખ્યામાં આપણે આ રામ ભગવાન જે અયોધ્યામાં મંદિર બનાવવાનું છે તો સૌને મળી, હિન્દુ હોય કે આપણા ભારતના મુસલમાન હોય, ભારતના મુસલમાન હોય ભાઈઓ બહેનો ધૂળમંડળો, તો એને સાથ ને સહકારથી આપણે આ શોભાયાત્રાને દીપાવવાની છે જોરદાર. તો જરૂર ને જરૂર આ શોભાયાત્રામાં જોડાવો અને જોડાવો. ગાંધીગ્રામ રામાપી ચોકડી અને રૈયાની ધાર ઉપર રાધેશ્યામ ગૌશાળા સત્ય ઈમાનદારી ઉપર ચાલી રહી છે. તો માટે દાતાઓને અપીલ કરવામાં આવે છે કે વણ વરસાદ ઓછો છે તો આ ગાયોને લીલું ઘટે છે, તો દાતાઓને અપીલ કરવામાં આવશે જરૂર ને જરૂર આ ગાયોની મુલાકાત કરો રાધેશ્યામ ગૌશાળાની. મારું નામ રાધેશ્યામ બાપુ છે, રાધેશ્યામ બાપુથી ઓળખાવું છું, તો માટે મારી મુલાકાત લ્યો અને ગાયોને ખરેખર ગાયોને લીલાની ઘાસચારાની જરૂર છે. આ 318ના મફતિયામાં ગૌશાળા છે, તો સારા માણસોને વિનંતી કરીએ, દાતાઓને વિનંતી કરીએ કે જરૂર ને જરૂર રાધેશ્યામ ગૌશાળાની મુલાકાત લઈએ. આ દુકાળ જેવું છે, પાણીની તાણ છે, તો આ દાતાઓને અપીલ કરવામાં આવે છે કે જરૂર ને જરૂર પધારો અને રોજ સાંજે ગરીબ માણસોના બટુક ભોજન છોકરા અહીંયા જમે છે, કોઈ પણને બટુક ભોજન કરાવવું હોય, આ ઝુંપડપટ્ટીના છોકરા જેને ખાવાના વાંધા છે એવા ગરીબ માણસોના છોકરાને જમાડી છે, તો પણ રોકડા પૈસા અમારે નથી જોતા, તમે સીધા આવીને જમાડી જાઓ એવી મારી વિનંતી છે. જય ભારત માતા, જય ગૌ માતા, જય રામાપી, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.